કેનેડામાં ચાર લોકોના મોતનો મામલો છે. કલોલના ડિંગુચા ગામમાંથી પણ ચાર લોકો હોવાનું અનુમાન છે. ડિંગુચા ગામના સરપંચનું નિવેદન છે, જે નામ સામે આવી રહ્યા છે તે ગામના જ છે લોકો. તો સત્તાવાર કોઈ માહિતી નથી, પરંતુ તે ગામના જ લોકો હોવાનું તેઓ કહી રહ્યા છે. તો સવાલ એ છે કે શા માટે વિદેશ જવાની જે ઘેલછા છે તે રાખવામાં આવે છે અને આખરે તે ભારે પડતી હોય છે. કેનેડા ક્યારે ગયો, ગયો છે કે નથી ગયો એવી મારા જોડે કોઈ માહિતી નથી, પરંતુ મીડિયાના માધ્યમથી આજ ગઈકાલ સાંજથી એવા સમાચારો પ્રસારિત થયા અને એમાં જે નામો બોલાય છે તે અમારા ડિંગુચા ગામના નામો તો છે જ, પરંતુ સરકાર શ્રી દ્વારા, ભારત સરકાર, કેનેડા સરકાર અને અમેરિકા સરકાર દ્વારા કોઈ સત્તાવાર આવી કોઈ માહિતી મળેલ નથી. તો કેનેડા યુએસ બોર્ડર પર ગુજરાતીઓના મોત મામલે નિવેદન આપ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન છે. અહીં ભવિષ્ય ઉજ્જવળ નથી એટલે આવી કરુણ ઘટના બની છે. અહીંયા તક નથી મળતી એટલે વિદેશ જાય છે લોકો. મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જાય છે. મોટી રકમ ખર્ચ કરીને જોખમ ખેડી અમેરિકા જાય છે. તો ગેરકાયદે બોર્ડર ઓળંગીને જતા હોવાનો પરોક્ષ રીતે તેઓએ ઉલ્લેખ કર્યો છે. મહેનત કરવા છતાં પણ અહીં તક નથી મળતી. ચાર વ્યક્તિઓના કેનેડા બોર્ડર પર મૃત્યુ થયા છે. મોટા પ્રમાણમાં લોકો જાય છે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા. શા માટે જાય છે? અહીંયા તક નથી. અહીંયા મહેનત કર્યા પછી પણ સ્થાન નથી મળતું એટલે બધા મોટી રકમનો ખર્ચો કરી, કેટલા જોખમો લઈ અને અમેરિકા જ્યારે જતા હોય, અમેરિકાના મિત્રો તો અભિનંદન આપું કે કોઈ ત્યાં પહોંચી જાય પછી તો એ ભગવાનના ત્યાં પહોંચી ગયો એમ બધા એને સાચવી લે છે. ત્યાં કોઈ ચિંતા નથી, ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે. એ ચિંતા બીજું બધું નહીં બોલું, કારણ કે મીડિયા વાળો છે, આ બધું રેકોર્ડિંગ થાય છે. પણ બધા મહેનત કરે છે, નસીબ અજમાવા જાય છે અને નસીબ કેમ અજમાવા જવું પડે છે? આ ચાર ભાઈ બહેનો આપણા પાટીદાર સમાજના, મેં કાલે જે જોયું સાંભળ્યું છે, -40 ડિગ્રી ઠંડીમાં કેનેડા બોર્ડર ઉપરથી અમેરિકા જતા ઠંડીમાં જે રીતે ઠૂઠવાઈ ગયા. ચાર દીકરા દીકરી, છોકરો 40 વર્ષની ઉંમર હતી, એની પત્ની હતી અને એમાં 11 વર્ષનો દીકરો હતો, નાની દીકરી હતી. ચાર જણા ત્યાં ગુજરી ગયા. આ કરુણ બનાવ કેમ બન્યો? અહીંયા તકો ઉપલબ્ધ નથી થતી, ભવિષ્ય ઉજ્જવળ નથી થતું. મહેનત કરવા છતાં, અભ્યાસ કરવા છતાં પણ કોઈ સારી પોઝિશન પ્રાપ્ત નથી થતી. એટલા માટે આ બધો સંઘર્ષ જ્યારે કરે છે, આવા દુઃખદ બનાવો પણ જ્યારે બને છે, એનું આપણને દુઃખ છે. પણ એ દુઃખ ભવિષ્યમાં ન થાય એ માટે આવી વ્યવસ્થાઓ, આગોતરી વ્યવસ્થાઓ, એ આપણું સરદાર ધામ જે ઉત્સાહપૂર્વક કરી રહ્યું છે. તો કેનેડામાં બરફ નીચેથી ચાર મૃતદેહ મળ્યા છે. કલોલના પટેલ પરિવારના મોભી તરફથી પણ આ પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે, જો કે આધિકારિક રીતે અત્યારે કોઈ કહેવા માટે તૈયાર નથી. પરંતુ સરપંચ એ વાત કરી છે, ડિંગુચા ગામના સરપંચે, કે હા, અમારા ગામનો આ પરિવાર છે. પરંતુ આધિકારિક રીતે તેઓ પણ અત્યારે ખુલીને કહેવા તૈયાર નથી. ને તેવામાં જ નીતિન પટેલે પણ આ વાતને સ્વીકારી છે કે લોકો ખોટી રીતે બોર્ડર પાર કરતા હોય છે અને તેવામાં તેઓ ફસાઈ જાય છે, ક્યારેક મોતને ભેટવું પડે છે, તો બીજા પ્રોબ્લેમ્સ પણ આવે છે. પરંતુ એ પ્રોબ્લેમ્સનું મૂળ કારણ છે, એ કારણ એ છે કે અહીંયા તેઓને નોકરી ધંધો નથી મળતો. મોટી રકમ ખર્ચ કરી, જોખમ ખેડી લોકો અમેરિકા જાય છે, વિદેશ જાય છે, ગેરકાયદે બોર્ડર ઓળંગે છે. મહેનત કરવા છતાં પણ અહીંયા તક નથી મળતી. સૌથી મોટી વાત નીતિનભાઈ પટેલે કરી છે કે મહેનત કરવા છતાં પણ અહીંયા તક નથી મળતી. તો કેમ તક નથી મળતી? સરકાર તો રોજગારી મેળા કરતી હોય છે, સરકાર હજારો નંબર આપી અને કહેતી હોય છે કે આટલી અમે જોબ આપી, આટલી નોકરી આપી છે. તો સવાલ એ છે કે નીતિનભાઈ પટેલનું આ જે નિવેદન છે તે સૂચક છે. સાંભળો નીતિનભાઈ પટેલે શું કહ્યું.
મોટા પ્રમાણમાં લોકો જાય છે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા શા માટે જાય છે અહીંયા તક નથી અહીંયા મહેનત કર્યા પછી પણ સ્થાન નથી મળતું એટલે બધા મોટી રકમનો ખર્ચો કરી કેટલા જોખમો લઈ અને અમેરિકા જ્યારે જતા હોય અમેરિકાના મિત્રો તો અભિનંદન આપો કે કોઈ ત્યાં પહોંચી જાય પછી તો એ ભગવાનના ત્યાં પહોંચી ગયો એમ બધા એને સાચવી લે છે ત્યાં કોઈ ચિંતા નથી ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે એ ચિંતા બીજું બધું નહીં બોલું કારણ કે વિડીયો વાળો છે આ બધું રેકોર્ડિંગ થાય છે પણ આ બધા મહેનત કરે છે નસીબ અજમાવા જાય છે અને નસીબ કેમ અજમાવા જવું પડે છે આ ચાર ભાઈ બહેનો આપણા પાટીદાર સમાજના બે કાલે જે જોયું સાંભળ્યું છે માઇનસ 40 ડિગ્રી ઠંડીમાં કેનેડા બોર્ડર ઉપરથી અમેરિકા જતા ઠંડીમાં જે રીતે તૂટવાઈ ગયા ચાર દીકરા દીકરી છોકરો 40 વર્ષની ઉંમર હતી એની પત્ની હતી અને 11 વર્ષનો દીકરો હતો નાની દીકરી હતી ચાર જણા ત્યાં ગુજરી ગયા આ કરુણ બનાવ કેમ બન્યો અહીંયા તકો ઉપલબ્ધ નથી થતી ભવિષ્ય ઉજ્જવળ નથી થતું મહેનત કરવા છતાં અભ્યાસ કરવા છતાં પણ કોઈ સારી પોઝિશન પ્રાપ્ત નથી થતી એટલા માટે આ બધો સંઘર્ષ જ્યારે કરે છે આવા દુઃખદ બનાવો પણ જ્યારે બને છે એનું આપણને દુઃખ છે પણ એ દુઃખ ભવિષ્યમાં ન થાય એ માટે આવી વ્યવસ્થાઓ આગોતરી વ્યવસ્થાઓ એ આપણું સરદારધામ જે ઉત્સાહપૂર્વક કરી રહ્યું છે તો કોરોનાને કાબૂમાં લેવા સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ કરનાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જ લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઈનના નિયમો ભૂલ્યા છે કોરોનાને ભૂલી ગયા છે નેતાઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત ધારાસભ્ય સીજે ચાવડાએ સ્ટેજ પર ઠુમકા માર્યા છે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અમદાવાદ અને સુરત સહિત હવે નાના શહેરોમાં પણ કોરોનાના કેસ મર્યાદા વટાવી રહ્યા છે અને ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોવાના જાહેર કાર્યક્રમો કરી અને રાજકીય આક્ષેપો કરનાર કોંગ્રેસના નેતાઓએ એક લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઇન્સના ધજાગરા ઉડાવ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ધારાસભ્ય સીજે ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર ઠુમકા મારવામાં નીતિ નિયમો ભૂલ્યા છે તો માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોને તેમણે નેવ મૂકી દીધા છે અને ઉપરાંત પણ લગ્ન પ્રસંગે સ્ટેજ પર ઉપસ્થિત રહેલા કોંગી નેતાઓના ઠુમકા દરમિયાન રૂપિયા પણ ઉલાળવામાં આવ્યા છે આપ જોઈ શકો છો આ એ જ નેતાઓ છે જે બીજાને સલાહ આપી રહ્યા છે તો આ વચ્ચે જે ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરી રહ્યું છે કે કયા મોઢે આ નેતાઓ સલાહ આપી રહ્યા છે જ્યારે પોતે ઠુમકા લગાવી રહ્યા છે પોતે જ જાહેરમાં હાજરી આપી પણ આપ જોઈ શકો છો કે માસ્ક પણ નથી તેઓએ પહેરેલું નાચી રહ્યા છે ખુશી દરેકને હોય ખુશી વ્યક્ત પણ કરી શકાય છે પરંતુ જ્યારે તમે સલાહ આપો છો ત્યારે ક્યાં જાય છે એ નિયમો આઝાદ હિંદ ફોજના સંસ્થાપક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ કલેક્ટર કચેરી 4 રસ્તા પર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો અને આ સાથે જ ગુજરાત કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ યુથ કોંગ્રેસ દ્વારા શહેરમાં 16 વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલી અને કોંગ્રેસમાં ટેબ્લો ફેરવવામાં આવ્યા હતા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે આજે ભાજપ પાસે કોઈ નેતા નથી અને જેથી કોંગ્રેસના નેતાઓનો સહારો લેવો પડે છે સરદાર પટેલ ગાંધીજી હોય કે પછી સુભાષચંદ્ર બોઝ હોય તમામ નેતૃત્વ કોંગ્રેસનું હતું ભાજપના એક નેતા ઇતિહાસ બતાવે કે તેઓ આઝાદી લડાઈમાં કંઈ યોગદાન આપ્યું હતું આઝાદી અપાવી હોય ત્યારે કોંગ્રેસના નેતૃત્વને એ વખાણે એ આગળ લાવે એના વિચારો જે કરી રહ્યા છે એ અમને કરવા જ પડે કારણ કે આઝાદીના સંગ્રામમાં આઝાદીની લડાઈમાં જેમની રાષ્ટ્રીય નેતૃત્વ નહોતું યોગદાન નહોતું રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં જે લોકો એમની નકારાત્મક ભૂમિકા ભજવતા હતા એમણે મહાત્મા ગાંધીને પણ યાદ કરવા પડે એમણે સરદાર સાહેબના
याद करवा पड़े, एमने सुभाष बाबू ने याद करवा पड़े अने याद करे छे अमारो गौरव छे। સાબરકાંઠાથી સમાચાર છે, ચિત્રોડી ગામે જમીન વિવાદમાં હત્યા થઈ છે, ભત્રીજાએ જમીન માટે કરી છે કાકાની હત્યા, ઈડરના 5 ગામે કરાઈ છે હત્યા, તો હત્યા બાદ મૃતદેહને નાળામાં ફેંકી દીધો છે અને હત્યામાં મદદ કરનાર સહિત આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। देवभूमि द्वारका जिल्लाना वाडीनारमां एक पिताए दारूना नशामां पोतानी ज 12 वर्षनी सगीर पुत्री साथे शारीरिक अड़पला कर्या छे अने निकाहनी वात करी हती, तो फकीर मामद हुसैन सुंभणिया नामनो आरोपी अगाउ पण आवी हैवानियत पोतानी दीकरी साथे करी चूक्यो छे अने त्यारे आखरे माता पुत्रीए वाडीनार पोलीस मथके फरियाद नोंधावी छे। आ समग्र प्रकरणमां आरोपी फरार थता पोलीसे गणतरीना कलाकोमां ज आरोपीने दबोची लीधो छे अने पॉक्सो सहितनी कलमो हेठळ गुनो नोंधी जेलना सळिया पाछळ कर्यो छे। माता ए एक जागृत नागरिक तरीकेनी फरज बजावीने पोलीस स्टेशने जाण करेल छे अने दीकरीना पिता विरुद्ध ज वाडीनार मरीन पोलीस स्टेशन खाते आईपीसी कलम 354 तेमज पोक्सो एक्टनी कलम 8-12 अने 18 मुजब गुनो नोंधवामां आवेल छे। आ गुना हेठळ अत्यारे आरोपीने हस्तगत करेल छे अने अगाउ आवा बनाव केटली वार बनेल छे तेमज ए दीकरीनी मानसिक परिस्थितिने ध्याने राखीने એક સેન્સિટિવ રીતે આ ગુનાની તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રાજધાની દિલ્હીમાં પરેડનો ફૂલ ડ્રેસ રિહર્સલ કરાયું, સેનાની ત્રણેય પાંખના જવાનોએ રાજપથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ કર્યું। 26 જાન્યુઆરીએ રાજપથ પર સેનાના શૌર્યનું પ્રદર્શન થશે અને આ વખતે રાજપથ પર આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર પરેડ જોવા મળશે। પહેલીવાર વાયુસેનાના 75 વિમાન હેલિકોપ્ટર પરેડમાં પોતાનું પરાક્રમ દેખાડશે, રાફેલ પણ પરેડમાં સામેલ થશે। 16 સૈન્ય દળ અને 17 મિલિટરી બેન્ડ પરેડમાં ભાગ લેશે। પરેડમાં રાજ્ય વિવિધ મંત્રાલય અને સૈન્યની 25 ઝાંખીઓ પ્રદર્શિત કરાશે। બોલ બજરંગ બલી કી જય, હનુમાન કી ઉન પ્યારે યુદ્ધ ઘોષ કે સાથ। ઓગણત્રીસ જાન્યુઆરી યોજાનારી બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીની ધૂનમાં બદલાવ કરાયો છે। 1950 બાદ પહેલીવાર આ ફેરફાર કરાયો છે અને ત્યાર સુધી આબાઈડ ધ વિદ ધૂન વાગતી હતી, પરંતુ હવે દેશભક્તિથી તરબોળ એ મેરે વતન કે લોગો ધૂન સંભળાશે અને આ વર્ષે કુલ 26 ધૂન વગાડવામાં આવશે। સાથે જ પહેલીવાર આ સેરેમનીમાં 1000 ડ્રોનથી શો કરવામાં આવશે। દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતના સાબરકાંઠાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થશે। પ્રદર્શિત થનારા ગુજરાતના ટેબ્લોની થીમમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોને યાદ કરવામાં આવ્યા છે। દેશ મે અંગ્રેજો કે ખિલાફ જિસ તરહ સે જાલિયાવાલા કાંડ હર કોઈ જાનતા હૈ, લેકિન ગુજરાત મે 100 સાલ પહેલે એક એસી ઘટના હુઈ થી જિસકો देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने कुछ साल पहले जिक्र किया था और अब राजपथ पर भी उसकी उससे जुड़े हुए झांकी को देखा जा सकता है। बहुत ही खूबसूरत और एक ऐतिहासिक एक झांकी को यहां पे देखा जा सकता है। यह गुजरात की झांकी है जिसमें कि आदिवासी और इसके साथ ही किस तरह से ब्रिटिश काल में एक ऐसा ही जालियांवाला बाग जैसा एक कांड हुआ था उसको समझते हैं। हमारे साथ भट्ट साहब हैं। सर, मैं सबसे पहले आपका पूरा नाम जानना चाहूंगा और जिस तरह से मॉड्यूल है पूरे पूरे झांकी को उसको किस तरह से आप बताएंगे। मारू नाम हिरेन भट्ट है, डेप्यूटी डायरेक्टर गुजरात सरकार। गुजरात सरकारे आ एक एवी घटना इतिहास समक्ष इतिहास ना पानाओ पर जे अत्यार सुधी बंद हती एवी घटना ने उजागर करी छे। आजथी 100 वर्ष पहला एटले 1922 मां उत्तर गुजरातना साबरकांठा जिल्लामां पाल अने दढवा अने चितरिया आ नाना नाना गामोमां आदिवासीओ અંગ્રેજોની વિરુદ્ધ કરની વિરુદ્ધ આંદોલન કર્યું હતું
કોલિયારીના ગાંધી તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આદિવાસીઓ ભેગા થયા હતા અમલકી એકાદશીના દિવસે, અને અચાનક જ અંગ્રેજ અમલદાર એચજી સટન એમણે આખા આદિવાસીઓને ઘેરી લીધા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં 1200 જણા ગુજરી ગયા, 1200 આદિવાસીઓ શહીદ થયા. જલિયાવાલા બાગ કરતાં પણ વધારે ભીષણ આ ઘટના ઇતિહાસના પાનાઓ પર બંધ છે. જલિયાવાલા બાગ પછી 3 વર્ષ પછી 1919માં જલિયાવાલા બાગની ઘટના બની અને 1922માં પાલ દડવાવ ચિતરિયામાં આ હત્યાકાંડ બન્યો. તો જલિયાવાલા બાગની ઘટના એટલી બધી ઇતિહાસમાં વગોવાઈ એટલે અંગ્રેજોએ ખૂબ પ્રયત્નપૂર્વક આ આખી ઘટના વિશ્વ સમક્ષ ના આવે એવો પ્રયત્ન કર્યો. એટલે બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.